परशुराम तब राम प्रति, परशुराम तब राम प्रति, बोले उर अति क्रोध, बोले उर अति क्रोध, शंभु सरासनु तोरि सठ, शंभु सरासनु तोरि सठ, करसि हमार प्रबोध, करसि हमार प्रबोध। परशुराम जी गुस्सो से के बराबर योग्य दिशा तरफ आयो, योग्य ज्ञान अपराध थी त्या। परशुराम तब राम जो क्या राम जी कशु कहता नहीं जी के बोले जे ए हमने आज्ञा थी बोले जे बोले जे हमारा विरोध नहीं जो मैं क्या लक्ष्मण नहीं बोली रहो पर राम नो बोलाया बोली रहो एट्ले परशुराम तब राम प्रति बोले उर अति क्रोध। राम प्रत्ये जो हृदय में अत्यंत क्रोध लागे परशुराम जी राम जी ने कह परशुराम राम ने कह शंभु सरासन तोरी सठ हे षड आते शंभु शिवजी नु धनुष तोड़ी ने हे षड कर सी हमारे प्रभु एक तो अपराध थे करो आ शिव धनुष थे तोड़ू है मैंने सलाह कर ही कर सी हमारे प्रबोधु मैंने पास सलाह आप निकल पड़े તારા ભાઈ ને કઈ કહેતો નથી એનો અર્થ એ જ થયો કે તારો ભાઈ ને છે એ પોતાની વાણી થી બોલી રહ્યો આ તારું કયું બોલી રહ્યો છે અને માટે હવે મને ખબર પડી કે અપરાધ ક્યાં છે એ શક અમારા ગુરુજી નું ધનુષ તોડ્યું અને વળી પાછું મને સલાહ આપવાની કઈ પડે છે કે મારે એને માફ કરવું જોઈએ મારે આમ કરવું જોઈએ। બંદૂક હે કટુ સંમત તોરે, બંદૂક હે કટુ સંમત તોરે, तू छल विनय करती कर जोरे, तू छल विनय करती कर जोरे, करु परितोषु मोर संग्रामा, करु परितोषु मोर संग्रामा, नाही त छाडु कहाउ वराम, नाही त छाडु कहाउ वराम, चलत जी कर ही समरु शिव द्रोही, चलत जी कर ही समरु शिव द्रोही, बंधु सहित न तमारी तोही, बंधु सहित न तमारी तोही, रघुपति बकही कुठार उठाए, रघुपति बकही कुठार उठाए, मन मुसुकाहि राम सिर नाए, मन मुसुकाहि राम सिर नाए। એટલે કહે છે પરશુરામજી રામજી ને કહે છે બંધુ કહે કદું સંમત તોરે, આ તારો બંધુ છે કઈ કહી રહ્યો છે બધી તારી સંમતિ થી જ કહી રહ્યો છે, કે તું છે વિનય કરતી કરે જોરે અને એની પાસે આવા કરવા વચનો મને કેવડાય કરે છે અને ઉપરથી તું પાછો વિનય થી હાથ જોડે ઉભો રહ્યો છે આ તારે મને ખબર પડે કે તું જ શટ છે કરું ભાઈ તોષ મોર સંગ્રામ તું જ મારો શત્રુ છે અને એક જ આને મારો હિસાબ છે તું મારો સેવક પણ નથી અને કઈ પણ નથી મારો શત્રુ છે મારા ગુરુજી નું ધનુષ નો ભંગ કર્યો છે અને વળી પાછો મારો દ્રોહ કરી રહ્યો છે કરું ભાઈ તોષ મોર સંગ્રામ બસ હવે તો એક જ છે કે સંગ્રામમાં આવ્યા યુદ્ધમાં આવ્યા અને બસ મને યુદ્ધ ની અંદર તું સંતોષ આવ નાહી તો કચ્છ છોડું નાહી છાડું કહા હો રામા બાકી રામ નામ છોડી દે મારું નામ ધારણ કરીને એક તો ફરક પાસે પરશુરામ પરશુરામ નામ હું રામ જ હતું પણ લોકો પરશુ હંમેશા કોઈ છોડે જ નહીં અને એટલા માટે પરશુરામ કહેવાના બાકી હું એનું નામ જ રામ એક તો મારું નામ ધારણ કરીને અહીંયા ચારે બાજુ ફરે અને માટે તું હવે મારી સામે સંગ્રામમાં આવ્યા અને સંગ્રામ મને સંતોષ કર બસ એક જ ઉપાય છે બે કોઈ ઉપાય નથી અને ન થાય એ મને તૈયાર ન હોય તો રામ નામ છોડી દે છેલ તરી કરહી સમરુ શિવ દ્રોહી બંધુ સહિત ને તમારો તોહી અને માટે આ તો છ આમ બાર થી બહુ મોટો જાણે કે મોટો વિનમ્ર હોય દેખાવ છોડી દે આ છ કરવાનું છોડી દે સમરુ કરહી શિવદ્રોહી અને હે શિવદ્રોહી હવે આ યુદ્ધ સંગ્રામ મારી સામે આવી જાય છે બંધુ સહિત અને તમારો તોહી અને નહીં કરતા બંધુ સાથે બંને મારી નાખીશ કે હું જયારે કહ્યું રઘુપતિ તુલસીદાસજી આ સહન ન થયું રઘુપતિ બકહી કુઠાર ઉઠાય હું જયારે રામજી ને કહું એટલે આવો બકવાસ જયારે કરતો એવો શબ્દ વાપરે રામજી ને કહ્યું લક્ષ્મણજી ની સામે જયારે ઘણું કહ્યું તો રામજી ને જણાવવા વચનો કહે તુલસીદાસજી કહે છે કે આવી રીતે જયારે બળબડ કરતા હતા
એટલે કે પોતે શું બોલે છે એની પાછળ કોઈ વિવેક હતો નહીં. એનો તે થયો કે પરશુરામ ની તદ્દન ભાન ભૂલી ગયા અને હવે અવિવેક માં આવીને અભિમાની જયારે બોલવા લાગ્યા. મન મુસતાહી રામ શિર નાય સદાવર રામ જે કોઈ પણ રીતે પોતાનું જે શું કહેવાય એનું જે થઈ ગયા છે પોતાનું જે તો કે સમતા છે સમત્વ છે એ કોઈ પણ રીતે છોડ્યું નહીં. મન મુસુકાય રામ શિરાય અને છતાંય એમને શટ ગયા તો પણ પોતાનું મસ્તક નવનમાં એમને સ્મિત કર્યું અને મસ્તક નમાવ્યા અને પછી મનમાં અને મનમાં રામજી કહેવા લાગ્યા. ગુન લસન કર હમ પર રોસુ કતહુ સુદાઈ હું તે બળ દોષુ તેણ જાની સબ બંદ કાહુ વક્ર ચંદ્ર મહી ગ્રસન રાહુ રામ કહ્યું રિસ સજિય મુનીસા કર કુઠારુ આગે સીતા જે રિસ જાય કરિય સોઈ સ્વામી મોહી જાનિય આપન અનુગામી રામજી જયારે પરશુરામજી ના વચન સાંભળ્યા ત્યારે મનમાં મનમાં વિચાર કરવા લાગે ગુના લક્ષણ અપરાધ લક્ષ્મણ જે કરે લક્ષ્મણ કરે છે આવું બોલી બોલીને અને કરે હમ પર અને ગોધ માણા પણ કરે એ પેલો વાંકો જાય વાંકો બોલ બોલ કરે છે એને કશું કહેતા નથી અને મને કહે છે. રામજી વિચાર કરે કરતા હું સુધાર્યું છું તે બળ દોષું સુધાર્યું એટલે શું આ સીધા હોવાના દોષ જ લાગે છે વિશે હંમેશા એવું લાગે છે ક્યારેક ક્યારેક એવું બનતું હોય છે કે બહુ સીધા હોય તો બહુ દોષ ઉડતો આવે. ભેડ જાણ સબ વંદે કાહુ જે લોકો વાંકા થાય ત્યારે બધા વંદન કરે ભેડ જાણ સબ વંદે કાહુ જોયે જોયે કે આ તો વાંકો છે ગમતમ બોલશે ગમતમ કરશે બધા એને નમસ્કાર કરે. વક્ર ચંદ્રમાં ગ્રસ રાહુ આ રાહુ પણ વક્ર ચંદ્રમા નો ગ્રાસ ના કરે તો પૂર્ણ ચંદ્રમા હોય તો સીધો સીધો હોય તરત એને ગ્રાસ કરવા જાય. ચંદ્ર વાંકો હોય તો કોઈ એનો ગ્રાસ ના કરે રાહુ પણ ના કરે. અને લોકો પૂર્ણ ચંદ્ર ની જેટલી પૂજા ના કરે દ્વિતીય ચંદ્ર ની પૂજા કરતા ચતુર્થી ના વાંકા ચંદ્ર ની બધા પૂજા કરે કારણ કે વક્ર અને જે સીધો હોય એને કોઈ ગણતરીમાં લેતું નથી. આ જગત નો કોઈ નિયમ જ લાગે છે આ સીધાપણા એ બહુ મોટો દોષ છે. એના કરતા વાંકું ચૂંકું બોલવા મારો બધામ પગે પડે તમને અને સીધું સીધું બોલો ત્યારે લોકો અમને એટલે આવું લાગે જ કરો રામજી પાસે સમજ પડે. રામ કહેવો રીતે તજીય મુનિષા રામજી પછી કહે છે કહેવો રીતે તજીય મુનિ હે મુનિશ્વર આપને જીસનો ત્યાગ કરો કરે કુઠારું આગે હસીસા આપનો પશુ છે અમારો મસ્તક આપની સમક્ષ છે જે રીતે જાય કરીએ સોય સ્વામી હે સ્વામી હું આપનો સેવક છું અને જે કોઈ રીતે આપના કરો તો શાંત થાય જે કઈ રીતે થાય એ આપ કરો. મોહી જાની આપન અનુગામી હું આપનો અનુગામી છું અનુચર છું સેવક છું અને માટે જે કોઈ રીતે આપનો થોડો જાય એ કરો. અમારું મસ્તક આપની સામે જ નમાવેલું છે આ કાર્ય કુહાડી છે પરશુ છે આપના હાથમાં છે જે રીતે રોજ જાય એ કરો. હજી પ્રતિસ્પર્ધી નથી બનતા સેવકો ના સેવક જ બને છે સતત એમને મુનિશ્વર મુનિ વિપ્ર એ રીતે એમને સંબોધન કરીને એ જાતની એમનો સ્વધર્મ છે એને આવાહન કરવાનો પ્રયત્ન કરી રહ્યા. પ્રભુ સેવ કહી પ્રભુ સેવ કહી સમરુ કસ કહુ વિપ્રવર રોસુ વેશ વિલોક કહેતી કછુ બાલ કહુ નહીં દોસુ. પ્રભુ સેવક કહી સમરું કસ હું તો આપનો સેવક છું આપનો સ્વામી છો આપણે આપણે કહું સ્વામી ને સેવક બધી સંગ્રામ હોય સેવક હંમેશા આપની સમક્ષ ઉભો છે જે કી સજા કરો એ કરો. તજે હું વિપ્રવર હે વિપ્રવર આપ રોષ નો ત્યાગ કરો.
વેશ વિરોહ કહે થી કશું અમારા છે ને, બાળક હું નહીં રોગ અમારા છે, એનો દોષ નથી. આપણો વેશ જોઈને કઈ કહ્યું એટલા માટે વેશ કરે ને, આ ધનુષ બાણ પશુ આજે આપણે ધારણ કર્યું છે એને જોઈને આ બાળકે કશું કહ્યું એનો દોષ નથી. આપ તો પ્રભુ છો, આપ તો મુનીશ્વર છો, એવો જે વેશ હોય આ મારો ભાઈ જીવન જાણું છું, તરત આપણે પગે પડે. પરંતુ આ ક્ષત્રિય નો વેશ છે એને લઈને એને ક્ષત્રિય ઉચિત વચન કહે છે, પણ એનો દોષ નથી. બહુ શાંતિ. દેખી કુઠાર બાન ધનુધારી, દેખી કુઠાર બાન ધનુધારી, બૈલરી કહીર સબીરુ વિચારી, બૈલરી કહીર સબીરુ વિચારી, નામ જાન પે તુમ હી ન ચીના, નામ જાન પે તુમ હી ન ચીના, વંશ સુભાય ઉતરુ તે દીના, વંશ સુભાય ઉતરુ તે દીના, જો તુમ હોતે હું મુનિ કી નાઈ, જો તુમ હોતે હું મુનિ કી નાઈ, પદ રજ તિરસિ સુગરત ગોસાઈ, પદ રજ તિરસિ સુગરત ગોસાઈ, ક્ષમ ચરણ કહ માતા, રામ માત્ર લઘુ નામ હમારા, રામ માત્ર લઘુ નામ હમારા, પરસુ સહિત બડ નામ તુમારા, પરસુ સહિત બડ નામ તુમારા, દેવ એક ગુણ ધનુષ હમારે, દેવ એક ગુણ ધનુષ હમારે, નવ ગુણ પરમ પુનીત તુમારે, નવ ગુણ પરમ પુનીત તુમારે, સબ પ્રકાર હમ તુમ સંહારે, સબ પ્રકાર હમ તુમ સંહારે, ક્ષમ હો વેપ્ર અપરાધ હમારે, ક્ષમ હો વેપ્ર અપરાધ હમારે. રામજી કહે છે કે આ તો બાળક છે ને, બાળક ને ઉચિત વાણીને કહી એને જે કહ્યું એમાં એનો કઈ દોષ નથી. આપનો વેશ જોયો અને એને લઈને એને આવા વચન કર્યા. દેખી કુઠાર બાણ ધનુધારી, જોયું કે આપે તો પરશુ બાણ ધનુષ ધારણ કરેલા છો, ભય નરી કહી રીસ વીર વિચારી, અને જોયું કે આ તો વીર છે અને એટલા માટે એને ક્રોધ થયો. આ વીર ના વેશમાં આવ્યા છે ને અને માટે એનાથી આવો ક્રોધ થયો. નામ જાણ ભાઈ તુમહી નથી, નામ તો જાણ કે આ પરશુરામ છે પણ આપણે ઓછ્યા નહીં. આ વેશ છે ને એને લઈને એના મનમાં ભ્રમ થયો, પણ આપણે ઓછી ન શકે. બસ સ્વભાવ એવું કરું કહી વિના અને માટે પોતાના વંશ ને સ્વભાવ, પોતાના વંશ ના સ્વભાવ ને વશ છે ને એને આવો ઉત્તર આવે. તો ક્ષત્રિય છે ને, ક્ષત્રિય નું હંમેશા લોહી હંમેશા ઉકળતું જ હોય, અને જયારે આવો કોઈ વીર ને જુએ અને વીર જયારે સામે સામનો કરે ત્યારે આપોઆપ જ ક્ષત્રિય નો સ્વભાવ છે અને વંશ ના સ્વભાવ ને વશ એને એના ઉત્તર આપ્યો. એ તો કે આપના વેશમાં કઈ ગડબડ છે, એનામાં ગડબડ નથી. ટૂંકમાં આપનો આવો વેશ છે ક્ષત્રિય નો વિશે એને જોઈને એનો સ્વભાવ આપ્યો, એને ઉત્તર આપ્યો, એનો વાંક નથી. અને માટે કે છે જો તું આ તે હું મુનિ કી નહીં, આમ જો મુનિ ની જેમ આવ્યા હોત, પદ રજે શિરસે છું ભરત ગોસાઈ, મને શંકા જ નથી, અમારો ભાઈ નું જાણું છું અને સંસ્કાર મને ખબર છે. આપ જો મુનિ ની શરીરે આવ્યા હોત તો તરત આપના મસ્તકના ચરણે પડ્યા હોત, આપની ચરણ રજે છે એને પોતાના મસ્તક પર ધારણ કરી હોત. છમું છું અને જાન કેરી, પરંતુ આપના વેશ જોઈને એ કહે છે ભૂલાવવા પડી ગયો, અને માટે આપની સાચી ઓળખાણ છે એને ન સમજ પડી, અને માટે આપને કોઈ વીર પુરુષ ધારીને એના વર્તન કરવું, અને માટે એનું વર્તન જે છે એ ક્ષમા યોગ્ય છે. ક્ષમા હું છું અને જાન કેરી, અણજાણ જે ભૂલ થઈ ગયો હોય એ ક્ષમાને પાત્ર છે. ચહીએ વીર પ્રવર કૃપા અનેરી, એને ભૂલ અણજાણ કરે છે પણ એ ક્ષમાને પાત્ર છે અને આપતો વીર છે. કૃપા એ આપતો ચહીએ વિપ્ર, આપણો વિપ્ર જો, અને વિપ્ર ને તો કૃપા હંમેશા એનો સ્વભાવ છે. કૃપા આપનો સ્વભાવ છે અને એને અણજાણમાં ભૂલ કરી દે, અને માટે ક્ષમા કરવી એ યોગ્ય છે આ સંજોગ. અને ભાઈ મારી આપ વાત કરો, હમ અહી તું અહી સર બરકસના,
હે ભગવાન હે નાથ, હું અને આપની સરખામણી જ કેમ, આપણે વળી બરાબરી કરી કેમ શકીએ, સર્વ આપણી વળી મારીને આપની જે છે એની સરખામણી કેમ થઈ જ કેમ શકે. કહા હું ને કહા ચરણ કહા માથા, ક્યાં ચરણ અને ક્યાં મસ્તક, આપ તો મસ્તક સમાન છો, આપ તો નાથ છો, હું આપનો સેવક છું, દાસ છું, ચરણ સમાન છું, ક્યારે પણ ચરણ મસ્તક સુધી પહોંચી શકે, શક્ય જ નથી. રામ માત્ર અને બીજી કોઈ રીતે મારી સ્થિતિ પ્રમાણે, અવસ્થા પ્રમાણે અને નામ પ્રમાણે પણ હું આપની સરખામણી ના કરી શકું. રામ માત્ર લઘુ નામ અમારા, મારું નામ તો માત્ર રામ, એકદમ નાનકડું છે રામ, આપ તો પરશુરામ છો, બરસ સહિત બળ નામ તમારા, આપ તો મહાન છો, નામ પણ આપનું મહાન છે, આપ તો મહાન છો, મસ્તક સમાન છો, હું તો અત્યંત હીન છું, ચરણ સમાન છું. અરે નામની દ્રષ્ટિએ જોવા જઈએ તો પણ આપનું નામ મહાન છે, પરશુરામ માત્ર રામ. અને એટલા માટે એ દ્રષ્ટિએ પણ કોઈ હું આપની સરખામણી કેમ કરી શકું. દેવ એક ગુણ ધનુષ્ય હમારે, અમારામાં ગુણ કેટલા, એક જ ગુણ, આ ધનુષ્ય શૌર્ય એ જ એક અમારો ગુણ છે. નવ ગુણ પરમ પુનિત તુમારે, અમે તો ક્ષત્રિય છે, ક્ષત્રિય એક જ ગુણ શૌર્યમ, આ શૌર્ય જે છે એટલે એક ગુણ આ ક્ષત્રિય નો છે. અરે હે ભગવાન, આપનો તો આપનો નવ ગુણ છે, શમઃ દમઃ તપઃ શૌચમ શાંતિ માર્જવમેવ ચ જ્ઞાનમ વિજ્ઞાનમ આસ્તિક્યમ બ્રહ્મ કર્મ સ્વભાવ. આમ બ્રાહ્મણ તો નવ ગુણ આપ ધરાવો છો અને અમે કોણ, આ એક જ ગુણ, તું ક્ષત્રિય નથી એમ કહ્યું કે ક્ષત્રિય ગુણ અમારો, અમારો ધર્મ ક્ષત્રિય નો છે, આપનો ધર્મ બ્રાહ્મણ નો છે, અને માટે નવ ગુણ કહીને એની પ્રશંસા નથી, પરશુરામની દ્રષ્ટિએ પ્રશંસા નથી, બ્રાહ્મણ જ કહે કહે છે એમ, અને માટે આપણા બધા નવ ગુણ છે, અમારા ગુણની દ્રષ્ટિએ પણ કોઈ રીતે આપણે આપની અમે સરખામણી ના કરી શકીએ. સમ પ્રકાર હારે, બધી રીતે આપની સમક્ષ હારેલા જ છીએ, કે એમાં બધી પ્રતિસ્પર્ધા કરવાનો પ્રશ્ન જ ક્યાં છે. ક્ષમા હું વિપ્ર અપરાધ અમારે, હે વિપ્ર આપ અમારા અપરાધ ક્ષમા કરો. બાર બાર મુનિ વિપ્રવર કહા રામ સન રામ, બોલે ભૃગુપતિ સરુષ હસી, તહુ બંધુ સમવામ. વારંવાર રામચંદ્રજી એ રામને રામ રામ ભગવાન ના ત્રણ અવતાર ગણે, રામ રામ રામ, રામને દાશરથી રામ, પેલા પરશુરામ, દાશરથી રામ અને બલરામ, તો એક રામ બીજા રામ ને રામચંદ્રજી દાશરથી, જયારે પરશુરામ ને વારંવાર તો કે મુનિ વિપ્રવર એ રીતે સંબોધન કર્યા જ કરે છે, અને એટલે ઊંડા વધારે બધા ગુસ્સે થયા. બોલે ભૃગુપતિ સરુષ હસી, આમ બહાર થી હસે છે, અંદર થી અત્યંત ક્રોધ છે, અત્યંત ક્રોધ જયારે અંદર હોય અને બહાર થી તમે અંદર વિકરાળ હાસ્ય થઈ જાય, એ હાસ્ય ની અંદર જે સૌમ્યતા પ્રસન્નતા ન હોય, અંદર થી ક્રોધ હોય અને બહાર થી જયારે તમે હસો ત્યારે ભયાનક હાસ્ય થઈ જાય, એવું ભયાનક ભય ઉત્પન્ન કરવાના હાસ્ય થી તહું બંધુ સમવામ. અને બાવે હાસ્ય કરીને કહે છે, આ તું પણ હવે મને ખબર પડી આ તારા વચન સામે કે પેલો કુટુંબ બરોબર પ્રગટ રીતે બોલે છે અને આ પ્રગટ રીતે બરોબર તું પણ એના જેવો જ છે, આ તારા ભાઈના જેવો તું પણ વાંકો જ છે, કે વક્ર છે, એક સિરિયસ તું બોલે અને બીજું મીઠાશ થી બોલે, પોલિશ થઈ જાય, આ પોલિશ થઈ જાય, તું પણ એનું એ જ કહે છે, અને પેલા સિરિયસ તું કહે છે એ મૂર્ખ છે, એનામાં વિવેક નથી, અને વિવેક નું આ લઈને તું બધું એનું એ જ કહે છે, હવે મને સમજ પડી ગઈ. નિપટ હિ દ્વિજ કરી જાને મોહિ, મેં જસ વિપ્ર સુનાવહુ તોહિ, ચાપ સુવાસર આહુતિ જાનુ, કોપ મોર અતિ ઘોર કૃષાનુ, સમિધ સેન ચતુરંગ સુહાય, મહામહી પભય પશુ આય, મેં અહીં પરસુ કાટી બલિ દીને, સમર યજ્ઞ જપ કોટિ ન કીને, મોર પ્રભાવ વિદિત નહીં તોરે, મોર પ્રભાવ
નિદર વિપ્ર કે ભોરે ભંજ ચાપુ દાપુ બડ બાડા અહમિતિ મનહુ જીતિ જગઠાડા રામજી જયારે પરશુરામજી ને વારંવાર વિપ્ર મુનિવર જયારે કહે છે કે હા હું વિપ્ર છું ત્યારે ખબર નહીં કેવો બ્રાહ્મણ છું. બ્રાહ્મણ તો એ છે કે સતત યજ્ઞયાગ કરતા હોય અને જેટલા વધારે યજ્ઞ કરો જેટલા વધારે યાગ કરો એટલું બ્રાહ્મણ નું જે બ્રહ્મ તેજ બ્રહ્મ વર્ચસ્વ છે એ વધે. તો કે હા હું બ્રાહ્મણ છું, તને ખબર નહીં કયા પ્રકારનો બ્રાહ્મણ છું, સતત યજ્ઞ કરું તને ખબર નહીં કયા પ્રકારનો યજ્ઞ કરું છું, તને ખબર નહીં કઈ નિપટ અહી દ્વિજ દ્વિજે કરી જાને મોહી. તને એમ લાગે છે કે હું સામાન્ય બ્રાહ્મણ છું, મેં તે સરિત્ર સુનાવ તો એ બ્રાહ્મણ તો છું પણ કેવો બ્રાહ્મણ છે સાંભળી લે. ચાપ સ્રુવા સર આહુજી જાનું, ત્યારે હું સતત યાગ કરી રહ્યો છું. યજ્ઞ ની અંદર એક તો વેદી હોય એમાં અગ્નિ પ્રગટાવેલો હોય અને પછી એમાં આહુતિ આપવાની હોય, આહુતિ આપવા માટે ચમસ કે પ્રકારનું કોઈ કારણ હોય તો કે સુવાદ એને કહેવામાં આવે, એનાથી ઘીની જેવી આહુતિ અપાય. અને જયારે શ્રુત યજ્ઞ થઈ રહ્યો હોય, શ્રુતિમાં એવા પણ યજ્ઞો છે જેમાં પશુનો પણ વધ થતો હોય, તો એ વધ કરવા માટે વળી પાછું કઈક તેમની પાસે અસ્ત્ર જોઈએ, શસ્ત્ર જોઈએ. એ કહે છે કયા પ્રકારનું અહીંયા યજ્ઞ કરું જયારે સાંભળે લે. ચાપ સ્રુવા, તો કે આ ચાવડા મારું ધનુષ છે એ સ્રુવા, સ્રુવા એટલે ચમસ સમાન છે જેનાથી આહુતિ અપાય. સર આહુતિ જાણું, આ શેની આહુતિ આપું છું યજ્ઞમાં, આ મસ્તક ની આહુતિ આપું છું. હોપ મોર અતિ ઘોર કૃષાનો અગ્નિ કહો છે, અમારા મહાભયંકર જે ક્રોધ છે એ જ પ્રજ્વલિત અગ્નિ સમાન છે અને જેની અંદર અમારા ધનુષ રૂપી તો કે ચમસથી આ મસ્તકોની આહુતિ સતત આપું છું. સમીર સેન ચતુરંગ સુહાઈ, અને વહી પાછા આહુતિ આપવા માટે તો અગ્નિ જે પ્રજ્વલિત જોઈએ, અગ્નિને પ્રજ્વલિત રાખવા માટે હંમેશા શું જોઈએ, સમીર જોઈએ, સમીર કાષ્ઠ જોઈએ. તો અમારા ક્રોધની આહુતિને સતત ભભૂકતી રાખવા માટે અને ક્રોધ અગ્નિને સતત ભભૂકતો રાખવા માટે અને વળી પાછા મસ્તક રૂપી આહુતિને સતત આપવા માટે આ ચતુરંગ જે સેનાઓ છે એ તો શું છે, સમીર સમાન છે, કાષ્ઠ સમાન છે, સતત તો કે એ વળી વળીને અમારા ક્રોધ રૂપી અગ્નિને ભભૂકતો જ રાખે છે. મહામહીપ ભય પશુઆય, અને કયા પશુઓ ત્યાં આગળ બલિદાન આપવામાં છે યાગની અંદર, મહામહીપ આ મોટા મોટા રાજાઓ છે એ રાજાઓ સમાન જે પશુ છે, આ મારો જે પરશુ છે એનાથી હું એમનો વધ કરું. નહીતર જે બીજી બીજી ચતુરંગ સેનાઓ છે એને તો આ ધનુષ બાણથી બધાને સાફ કરી નાખું, મારા ક્રોધાલય અંદર એ લોકોને તો કે આહુતિ બલિદાન આપું છું, આહુતિ આપું છું. પછી પશુ આવે, પશુ તો તમારે તો કે હંમેશા આ કોઠારથી કે શસ્ત્રથી છેદન કરવું છે, અમારી પરશુ છે ને એને તો મોટા મોટા રાજાઓ હોય ને એમનું બલિદાન દઉં છું. મેં અહી પરશુ કાઠ બલિ દઈને અને પછી આ પરશુથી કાપીને એમનું બલિ આપું છું. છેલ્લી આહુતિ સમર યજ્ઞ જબ કોટી નખીને, આવા સમર યજ્ઞ કરું છું, હું સામાન્ય યજ્ઞ નથી કરતો, આવા સમરાંગણના જે યજ્ઞ છે સતત કરું છું. એ કઈ કરોડ સો યજ્ઞ કરે તો બ્રાહ્મણ જે છે ને એ ઇન્દ્ર બની જાય. અરે મેં તો કરોડો આવા જ્યાં પણ યજ્ઞ મેં કર્યા છે એના માટે મારો પ્રભાવ તો જાણતો નથી, હું બ્રાહ્મણ તો છું પણ આવા પ્રકારનો બ્રાહ્મણ છું. મોર પ્રભાવ વિદિત નહીં તો એ અમારો પ્રભાવ છે તને ખબર નથી કે છે. બોલ છે નિદર વિપ્ર કે ભોરે, અને માટે હું સામાન્ય બ્રાહ્મણ હું એવી રીતે તું મને નિંદા મારો અપમાન કરે મારે બ્રાહ્મણ બ્રાહ્મણ કહીને. ભંજે ઉચાપ દાપ બડબાડા, આ ત્યાં શિવજી નું આ ધનુષ મારા ગુરુજી ને તોડી નાખ્યું છે અને એટલા માટે તારો અભિમાન બહુ વધી ગયું લાગે છે. અહમ એથી મન હું જીત જગત ઢાળા, જ્યાં આખું જગત ના જીત રહ્યો થોડું અભિમાન તને થઈ ગયું છે આ મારા ગુરુજી નું ધનુષ તોડી છે. આવી ક્રોધ યુક્ત જયારે વાણી બોલ્યા, રામ કહા મુનિ કહો વિચારી, ઋષિ અતિ બડી લઘુ ચૂક હમારી, છુવત હી ટૂટ પી નાખ પુરાના, મેં કે હે તુ કરો અભિમાના, રામજી કહે છે કે મુનિ કહો વિચાર, આપ તો મુનિ છો ને મનનશીલવાન, જે તો મનન કરવું હોય જેનો સ્વભાવ જેવા મુનિ આપશો, આપ જે બોલો છો એ વિચાર કરીને બોલતા નથી. કેમ કહો વિચાર, જયારે વિચાર કરીને બોલો, મુનિનો ધર્મ છે કે મનન કરીને વિચાર કરીને બોલવું જોઈએ. ઋષિ હતી વળી લઘુ ચૂક હમારી, અમે તો ક્ષત્રિય છે, અમે અમારા સ્વધર્મમાં નિષ્ઠ છે,
ક્ષત્રિયો ધર્મ છે. જયારે જયારે કોઈ પડકાર આવે ત્યારે પડકાર નો સામનો કરવો ક્ષત્રિયો ધર્મ છે. અમારી સામે પડકાર આવ્યો કે આ એક ધનુષ્ય છે તોડવું તો તોડવું, એમાં અમારી શું ભૂલ થઈ ગઈ? અમે જે કામ કર્યું છે અને લક્ષ્મણ જે બોલી રહ્યો છે એ ક્ષત્રિયના સ્વભાવ યોગ્ય જ છે. અમે જે ધનુષ તોડ્યું એમાં અમારી અભિમાન છે, અમારો સ્વભાવ છે ક્ષત્રિયનો. અને માટે આવી નાનકડે ચૂક થઈ ગઈ, નાનકડે ભૂલ થઈ ગઈ. શું ભૂલ થઈ ગઈ? સુતવહી તૂટ પિનાક પુરાણ છુઓ થઈ. આ તમારું જૂનું પુરાણ ધનુષ્ય અડગતા અડગત તૂટી ગયો. કે મેં કહી હે તું કરાવો અભિમાન, એવું જરા ધનુષ તોડવા મને અભિમાન છું આવવાનું, એ તમારો ધર્મ છે, રોજ નું કામ છે. અને માટે આપ જે કરો છો એ આપનો જે બ્રાહ્મણ સ્વભાવ છે, આપનો જે સ્વધર્મ છે, એને એમાં આપ નિષ્ઠ નથી. અમે તો અમારા ધર્મ નિષ્ઠ છે, માટે અમે જે કઈ કર્યું કહ્યું એમાં કશો દોષ નથી. અને છતાંય આ નાનકડો દોષ હોય એમાં આટલો બધો ગુસ્સો કરવો, એ મન શીલવાન આ મુનિ જે છે એને માટે યોગ્ય નથી. સત્ય સુનહુ ભૃગુનાથ તો વસ કો જગત જગ સુભટ જહિ અયવસ નાવહિ માત. જો હમ નિદરહિ વિપ્ર યદિ, અમે તો કે આ બ્રાહ્મણ ને જો નિંદા કરીએ, બ્રાહ્મણ નું નિરાધાર કરીએ. સત્ય સુનહુ ભૃગુનાથ, હે ભૃગુનાથ, ભૃગુપૂર્ણનાથ તો યાદ નહીં હોય આપને, પણ આપના જે પૂર્વજ છે ભૃગુવંશ, અમે તો હંમેશા બ્રાહ્મણ નો ક્રોધ સહન કરવા આવ્યા છે. પહેલી છે અમે હંમેશા બ્રાહ્મણ ના ક્રોધ થી ડરીએ છીએ. આ ક્ષત્રિયોની શૂરવીરતા થી ક્યારે રહેતા નથી. તો અસકો જગત સુભટ જે હિ, આ જગત માં કોણ સુભટ થયો છે, જગત માં કોણ વીર પાક્યો છે? ભય અવશ્ય ના વહી માસ, કે અમારું મસ્તક અત્યારે મસ્તક નમાવ્યું છે, એ ભય જેવા મસ્તક અત્યારે નમાવ્યું છે. જગત માં કોણ સુરવીર પાક્યો છે જેને અમે ભયથી મસ્તક નમાવે? પણ અમે મસ્તક ભયથી નમાવીએ છીએ ક્યાં? તો કે બ્રાહ્મણ સમક્ષ. અને પહેલે જે નમાવતા આવે છે આપણા પૂર્વજ પણ, જયારે અમારી પાસે પહેલા આવ્યા પરીક્ષા કરવા માટે, પેલા બ્રહ્માજી પાસે ગયા, પછી શિવજી પાસે ગયા, અને પછી અમારી પાસે આવ્યા. અને તે વખતે પણ અત્યંત ક્રોધમાં આવીને એમણે જોરથી લાત મારી, જોહાર અહીંયા ગાચી ને અહીંયા તૈયાર છે. અને માટે હોય પણ અમે એના ચરણ પકડ્યા, કારણ કે એનો વિપ્ર છે, એને તો અમે ભયથી હંમેશા મસ્તક નમાવીએ છીએ. આ વિપ્ર જો, માટે આપની સમક્ષ આ મસ્તક નમેલું છે, નહીં કે આપ સુરવીર છો. એવું કોઈ જગતમાં સુરવીર પાક્યો નથી હજી જેને ભયથી અમે મસ્તક નમાવી. માટે આપનું જે આ બ્રહ્મ બળ છે એ બ્રહ્મ બળ ને મસ્તક નમાવીએ છીએ, નહીં કે આપનું ક્ષાત્ર બળ છે એને. દેવ તનુજ ભૂપતિ ભટ નાના, સમ બલ અધિક હો બલવાના, સમ બલ અધિક હો બલવાના, જોરન હમહિ પ્રચાર કો, જોરન હમહિ પ્રચાર કો, લરહિ સુખેન કાલ કિન હો, લરહિ સુખેન કાલ કિન હો, ક્ષત્રિય તનુ ધરિ સમરસ કાના, ક્ષત્રિય તનુ ધરિ સમરસ કાના, કુલ કલંકુતેહિ પાવર જાના, કુલ કલંકુતેહિ પાવર કહું સુભાવન કુલહી પ્રસંસે, કહું સુભાવન કુલહી પ્રસંસે, કાલહુ ડરહી નરન રઘુવંશે, કાલહુ ડરહી નરન રઘુવંશે, વિપ્રવંશ કે અસિ પ્રભુતાય, વિપ્રવંશ કે અસિ પ્રભુતાય, અભય હોઈ જાઉં તું નહી ડરાય, અભય હોઈ જાઉં તું નહી ડરાય, સુનિ મૃદુ વચન ગૂઢ રઘુપતિ કે, સુનિ મૃદુ વચન ગૂઢ રઘુપતિ કે, ઉઘરે પટલ પર સુધર મતિ કે, ઉઘરે પટલ પર સુધર મતિ કે, રામચંદ્ર જે પોતાનો પ્રભાવ છે બતાવે છે કે એમ ના માની લેતા કે આપની સમક્ષ મસ્તક નમાવ્યું માટે આપણાથી અમે ડરીએ છીએ, ડરીએ છીએ, પણ આપના બ્રહ્મ બળથી ડરીએ છીએ, નહીં કે ક્ષાત્ર બળથી. અમારો સ્વભાવ કેવો છે? આપે આપનો સ્વભાવ બતાવ્યો, અમારો સ્વભાવ પણ સાંભળી લો.
देव दंड भूपति भटनाना अनेक प्रकार ना देवताओ राक्षसो भूपति राजाओ आवे समबल अधिक हो बलवान क्या तो हमारे समान बलवान हो क्या मेरे अधिक बलवान हो तो गमे तुम्हारे पास देवता हो राक्षस हो मनुष्य जो कोई हो त्रणे लोक में जो कोई हो हमारा समान बलवान हो क्या मेरे अधिक बलवान हो तो जो रन हम ही प्रचार है को जो रण संग्राम के अंदर हमने कोई ललकार है हमने कोई पड़कार आवे लड़ ही सुखे काल की न हो हमें साराम थी कोई प्रकार ना दुख वगैर कोई प्रकार ना प्रयत्न वगैरह सुखे थी तो क्या प्रयत्न वगैरह हमारी सामने लड़वाना कैसे एम ने सरलता कहा सामने भले ना आगे अंशता है पर हमें जरूर वही समय लड़वाना है हमारे कोई प्रयत्न क्षत्रिय तनुधरी समर सकाना कुल कलम कुपे ही पावन जाना हमारे आ क्षत्रिय तनुधरी ना क्षत्रिय नु शरीर धारण करने जो हमें समर ले रण संग्राम के अंदर जो हमें कायरता बतावे कुल कलम कुपे ही पावन जाना जो हमें डरिए तो खरा आ को कलंक जगह जो पामर एने कायर मानव जो आ क्षत्रिय नु शरीर धारण करे ने जो रण संग्राम के अंदर भय लावे आ भय जे आ रण संग्राम में भय नहीं आ भय बीजा प्रकार नो हमारे रण संग्राम में क्षत्रिय नु शरीर धारण करने जो हमने भय था तो जरूर हमारा कुल ने कलंक लागे कहा स्वभाव ने कुल ही प्रशंसी हूँ हमारे कुल की प्रशंसा नहीं करता हूँ हमारी बड़ाई नहीं आज तो मात्र हमारा कुल स्वभाव से ये आपने कहू थी काल हूँ डर ही ने रण रघुवंशी आ रघुवंशी अंदर जो जन्म थोड़ा रघुकुल अंदर जो जन्म थोड़ा ए युद्ध मैदान में काल थी पर डर ना थी एम एम हमारी कोई मोटाई नहीं आ तो हमारा कुल स्वभाव अच्छे विप्रवंश के अति असि प्रभुता आई तो क्या अत्यार हमारे डरी गया हमारे आटो डर क्या तो ये क्षत्रिय नो स्वभाव रण मैदान का समक्ष आवे तो न डरे जरा एज क्षत्रिय जरा ब्राह्मण समक्ष आवे तो जरूर डरे ये क्षत्रिय नो स्वभाव विप्रवंश कहे असी प्रभुताए अभय हो ई जो तुम्हारी डराई आप तो विप्र छो अरे विप्र ने एज महानता है प्रभुता है शू के जो डरे एने अभय प्राप्त था એટલે વિપ્ર થી જે ડરે એને તો અભય પ્રાપ્ત થાય આપ તો મહાવિપ્ર છો અને માટે આપના જે ડરી ને અભય પ્રાપ્ત થાય આ ભય થી નથી આ ડર જે છે એ તો અમારામાં અભય તો કે ભય દૂર કરે છે અને માટે અમને અભય પ્રદાન કરે છે અને માટે એ વિપ્ર ના વંશ ની મહાનતા છે આવી જયારે રામચંદ્રજી કહ્યું ત્યારે પરશુરામજી જોયું કે આ કોઈ ડરેવા નથી ત્યારે તો ખબર પડી કોણ છે આ તો ક્ષત્રિય ના ધર્મ નિષ્ઠ છે ક્ષત્રિય ધર્મ નિષ્ઠ તો છે પણ ગો બ્રાહ્મણ્ય હિતાય છે તો બ્રાહ્મણ્ય દેવ છે બ્રાહ્મણ દેવ એટલે બ્રાહ્મણ ના હિત જ હંમેશા જોતા હોય આટલું આટલું કર્યું છતાં પણ એને મને કર્યું નથી આવા મહાન ક્ષત્રિય વીર હોવા છતાં પણ એમણે મારી સમક્ષ પ્રહાર નથી કર્યો મારા પર હુમલો નથી કર્યો મને ઈજા નથી પહોંચાડી એનો એ બતાવે છે કે મારું રક્ષણ કરી રહ્યા હતા હવે ભૃગુપતિ ને લાગ્યું કે હા હવે એમને ખ્યાલ આવ્યો કે કોણ છે સુની મૃદુ વચન ગુઢ રઘુપતિ કે આ રઘુપતિ ના ગુઢ વચન જયારે સાંભળ્યા ત્યારે એમને ખ્યાલ આવ્યો પોતાના પૂર્વજો નો પોતાના પૂર્વજ ભૃગુવંશ નો ખ્યાલ આવ્યો અરે વિષ્ણુ ભગવાન નો ખ્યાલ આવ્યો અને પછી ખ્યાલ આવ્યો અરે આ તો સાક્ષાત ભગવાન પોતે જ છે અને માટે એ તમારું રક્ષણ કરી રહ્યા છે મને બહુ જ આપી રહ્યા છે હું ઘરે પટેલ એમના જે પરસુધર મતી કે આ ભૃગુપતિની મતી મતીના પટલ એની બુદ્ધિના જે પટલ છે એ ખુલી ગયા અને અજ્ઞાન વિરાંગ છે જ્ઞાનાંજન સલાહ ગયા અને માટે એમનો પટક બુદ્ધિના જે પડ છે ખુલી ગયા અને એમના જ્ઞાન જાય નષ્ટો મોહ સ્મૃતિ લબ્ધ રામ રમાપતિ કર ધનુ લે ખેંચ ભૂમિત મોર સંદેહુ દેત ચાપુ આપુ હી ચલી ગયે ઓ પરસુ રામ મન વિસમય ભયે ઓ પરસુ રામ મન વિસમય ભયે ઓ અને છતાં પણ એક અંતિમ પરીક્ષા કરી લે હવે ખ્યાલ આવ્યું કે આ તો ભગવાન જ છે સાક્ષાત અને એટલે રામ રમાપતિ કર ધનુ લેવું પોતાના હાથમાં જે ધનુષ હતું એ વિષ્ણુ ભગવાન નું આપેલું સામાન્ય ધનુષ નતું તો વિષ્ણુ ભગવાને પરશુરામ ધનુષ આપ્યું ત્યારે કહેલું ત્રેતામુખે દાશરથે ભૂત્વા રામોહમ વ્યય ઉત્પત્સે પરયા શક્ત્યા તદા દ્રક્ષસીમાં તદઃ મત તેજ પુનરાદાસ્ય ત્વયિ દત્તમ મયા પુરા વિષ્ણુ ભગવાન કહેલું કે ત્રેતામુખે ત્રેતાયુગ ની અંદર દાશરથી ભૂતવા દશરથ નો પુત્ર દાશરથી રામ વરીશ
राम अहम अव्यय हूँ दशरथ नो पुत्र राम अव्यय एट के जन्म नाश नहीं सके राम जन्म बनीश उत्पत्ति पराया शक्तिया अने पराशक्ति साथ जन्म मारो उद्भव थे तदा दक्ष सीमान तथा त्यारे तने मारा दर्शन थे मत तेज है पुनरादास्य अंत्य वक्त जे मैं तेज अत्यारा करू जे अंश मधी पर सहज अवतार जे तेज अत्यार प्रदान करवा ये तेज उपासु खेचल इस्ते वक्त तो ही दत्तम मैं आप पूरा पहला जे तेज कहाँ पे लुजे ये मुंह पासु खेचल है इतने अजे धनुष रूपी तेज है तो परशुराम जी कहते कि हमारा हाथ में वैष्णवी एट विष्णु भगवान धनुष है अने एक जने चढ़ावी सके अने विष्णु भगवान इस वक्त कोई धनुष चढ़ावी न सके राम रमापति कर धनु ले आ रमापति नु विष्णु भगवान धनुष हाथ में लो खेचे हूँ मिटे मोर संदेह ए धनुष जरा चढ़ाओ ना खेचो तो मारो संदेह जो रहे कि आप कौन छो क्या वैष्णवी जो धनुष है कोई पण बीजू खेची न सके देद चाप वही चली गये जो रामचंद्र हाथ में धनुष आप तरत एम बधु तेज न चले परशुराम परशुराम मटी गया परशुराम मन विस्मय भयो तो देव धनुष आप परशुराम जी जाने चली गया तो परशुराम जेने लेने कहवा दादा परशु मुझे तेज हतु ए बद्दु जे क्षात्र तेज हतु ए बद्दु आ धनुष साथे चले गयो जेने रामचंद्र जी धनुष नी सहित एमनो तेज न हरली नो परशुराम जी ने पण मनमां अत्यंत आश्चर्य जो रहे पछी ने ख्याल आयो के मने शुरुआत में जे पुराण जे कहवा मां आवेलो तू ए वस्तु में ध्यान में आवे जाना राम प्रभाव तव पुलक प्रफुल्लित गात जोरी पानी बोले वचन हृदयन प्रेम अमात राम जी प्रभाव में जाने के हो भगवान साक्षात छे जाना राम प्रभाव तब भगवान के प्रभाव में जो पुलक प्रफुल्लित गात बस बद्ध क्रोध शांत थी गयो एम आखो शरीर पुलकित संवाड़ हृदय प्रफुल्लित थी गयो जो रिपानी बोले वचन बने हाथ जोड़ने आ वचन बोलया हृदय ने प्रेम अमात एम हृदय में प्रेम समात नहीं एवं शरीर तो के पुलकित थी गयु अने मन प्रफुल्लित थी गयु अने पोताना हाथ जोड़ी ने मन मनावो मन भक्त मध्यादी माम नमस्कृत वगैरह संपूर्ण शरणागति साथे तो क्या बोले जय रघुवंश वन जवन भानु गहन धनुज कुल दहन कृसानु जय सुर विप्र धेनु हितकारी जय मद मोह कोह ब्रह्महारी विनय सीन करुणा गुण सागर जयति वचन रचना तिनागर सेवक सुखद सुभग सब अंगा जय शरीर छवि कोटि अनंगा अंत में प्रार्थना करे जय रघुवंश वनज वन भानु रघुवंश वनज रघु वनज हनुमान जी जन्म था कौन जय रघुवंश वनज वन भानु आ रघुवंश कवण ना वन ना सूर्य समान तो रघुवंश रूपी कवण जो वनज ये सूर्य समान आपने जो प्रफुल्लित था विकसित था गहन धनु जे कुल गहन प्रसान साथ साथ आ रघुवंश रूपी कवण जो वन है आप सूर्य समान छो जरे गहन धनु जे कुल दहन कृषानो आ राक्षस रूपी जे वन जेने आप छू जो आप अग्नि समान छो राक्षस रूपी जे वन जे ए आप अग्नि समक्ष तो के बने भस्म थी जाए छे जय सुर विप्र धेनु हितकारी आ सुर विप्र अने धेनु हित करनारा गरो ब्राह्मण्य हिताय छे तो के आपनो जय हो जय मद मोह कोह ब्रह्महारी साथ साथ मात्र बाहर ना शत्रु नाश करनारा नहीं पांतरिक शत्रु रामेण विहता निशाचर चमू जे राम वड़ा निशाचर सेना नाश था
बाह्य निशागर आंतरिक निशागर कौन जय मद मोह कोह भ्रम हारे मद मोह क्रोध ने भ्रम हो तो क्या नाश करना रा अपनो जय खाओ विनय शील करुणा गुण सागर विनय शील करुणा गुण सागर समान जय के वचन रचना अति नागर अने वही पाछा वचन रचना नी अंदर आपनी वाणी नी अंदर पण केवा अति नागर अत्यंत नागर एटले के अत्यंत सुख वायने सुशिक्षित एवं आपने से अपनो जय हो सेवक सुखद सुभग सब अंगा आ सेवक ने सुख अपनारा सब अंग सुभग सब अंगा सर्व अंग नी अंदर सुंदर एमने बधा व्यक्तित्व बधा पासाओ नु आगळ वर्णन करीने स्तुति करे एमने शरीर नु वर्णन करता है स्वभाव नु वर्णन करू हवे शरीर नु वर्णन कर जय शरीर छवि कोटि अनंगा कोटि अनंग कोटि कामदेव नी सौंदर्य धरावतो आप शरीर धराव छो एवं आपनो हे भगवान जय हो करो काह मुख एक प्रशंसा जय महेश मन मानस हंसा जय महेश मन मानस हंसा अनुचित बहुत कहेउ अज्ञाता अनुचित बहुत कहेउ अज्ञाता क्षमहु क्षमा मंदिर दो भ्राता क्षमहु क्षमा मंदिर दो भ्राता कही जय 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 रघुकुल के तू कही जय 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 रघुकुल के तू रघुपति गए वन ही तप हे तू रघुपति गए वन ही तप हे तू अप भय कुटिल मही पड़े राने अप भय कुटिल मही पड़े राने जहता कायर गवही पराने जहता कायर गवही पराने करौ काहुक एक प्रशंसा हे भगवान एक मुख दे आपने शु प्रशंसा करी सको जय महेश मन मानस हंसा आ महेश लगे शिवजना मानस ना हंस समान आपने जय हो अनुचित बहुत कहे वो अज्ञाता तो क्या अज्ञान के अंदर आपने न जाने जो अनेक अनुचित में वचनों का क्षमा हूँ आप क्षमा करो क्यों क्षमा करो क्षमा मंदिर दो भ्राता आप बन्ने भाई को क्षमा मंदिर समान छो अनवर जी के अनुचित वचन में गया हो अज्ञान लेने आप मन क्षमा करो कही जय 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 रघुकुल केतु जय रघुकुल केतु रघुकुल पताका जय जय हो जय हो जय हो भृगुपति गए वही तप हेतु आप भृगुपति सुध्रुव निष्ठते करीशे वचनम तो नष्टो मोह भृगुपति गए वही तप हेतु तप माटे भृगुपति प्रतिबन मया अप भय कुटिल मही ये जर गया त्यारे अप भय कुटिल मही पटेरा ने अप भय जन डर जय भय नु कारण नहरी पे कुटिल राजा होता डरी गया बता जहाँ तह काय गव ही पराने अने बीजा कार लोग होता बता आम से भागी गया परशुराम जी गया तो ये बतावे तपस्वी थी पण ए लोगो ने क्रोध हतो कारण के कुटिल लोग होता तो परशुराम जी पोतानो जे धर्म हतो स्वधर्म तो के ब्राह्मण धर्म तपस्वी नो धर्म ए ग्रहण करी लो कहीं निकली गया पछी त्रिपुरा रहस्य बता की कथा तो सतत घूमता था परशुराम जी અને સતત અજ્ઞાન માટે એમના હૃદયમાં જીવ તીવ્ર જિજ્ઞાસા પીપાસા સતત ભ્રમણ કરતા હતા અને છેવટે એમ કહેવાય છે કે જ્યાં આગળ દત્તાત્રેય તો કે ભગવાન જે પર્વત પર નિવાસ કરતા હતા ત્યાં જઈ ચડાયા પછી દત્તાત્રેય જે છે એમને બોધ આપે છે અને એ રીતે પરશુરામજીને પણ જ્ઞાન થાય છે આધ્યાત્મિક પાછળ કરતા હોય છે દેવન દીની દુંદુભી પ્રભુ પર વરસહી ફૂલ હરષે પુર નર નારી સબ મીટી મોહમય સૂલ સુયાવર રામચંદ્ર કી જય પવન સુત હનુમાન કી જય બોલો ભાઈ સબ સંતન કી જય દેવન દીની દુંદુભી દેવતા હોય દુંદુભી નું તો કે વાદન કર્યું પ્રભુ પર વરસી ફૂલ ભગવાન પર ફૂલ ની વૃષ્ટિ કરી હર્ષે પુરંદર નારી સબ પૂર્ણ નર નારી સબ બધા આનંદ માની ગયા મીટી મોહમય સૂલ કારણ કે મોહમય સૂલ આ મોહમાંથી જે મોહમય
મોહન જ્ઞાન મને શું હતું અને અનાથ હતો એ પણ મટી ગયો. બધા આનંદ માં આવી ગયા. દેવતાઓ દુંદુભી પકડવા લાગ્યા. ભગવાન પર પુષ્પ ની વૃષ્ટિ કરી અને આ રીતે ભૃગુપતિ નો જે પ્રસંગ છે આવી સુંદર રીતે સમાપ્ત કરો. કહીન કહી ગતિ પતિત પાવન રામ ભલી સુન સત મના ગરી પાજામી અરાધ હીન ગજામી કર તારે ગના આવીર જમન કિરાત ખસ સ્વપચારી અતિ અગરૂપ દે કરી નામ ભારત તે પી પાવન હોરી રામ નમામી તે રઘુવંશ ભૂષણ ચરિત નર કહી સુનિ જે ગાવહી કરિ મન મનોમન ધોરી બિનુ શમ રામ ધામ શ્રી ગાવહી કત પંચ ચોપાઈ મનોહર જાની જો નર ઉર ઘરે કારુણ અવિદ્યા પંચ જનિક વિકાર શ્રી રઘુવર હરે સુંદર સુજાન કૃપા નિધાન અનાથ પર કર પ્રીતિ જો સો એક રામ કામહિત નિર્વાણ પ્રદ સમ આન કો જાકી કૃપા રવલે સતે મતિ મંદ તુલસી વાત હું પાયો પરમ વિશ્રામ રામ સમાન પ્રભુ નાની કહું રઘુનાથ નિરંતર પ્રિય માધવ મોહી રામ સિયાવર રામચંદ્ર કી જય પવન સુત હનુમાન કી જય બોલો ભાઈ સબ સંતન કી જય યત પૂર્વં કરુણા કૃતં સુખ વિના શ્રી શંભુના દુર્ગમં શ્રીમદ રામ પદાર્થ ભક્તિ મનીષમ પ્રાપ્યૈતુ રામાયણમ મત્વા તદ્રઘુનાથ નામ નિરતમ સ્વાંતસ્તમશ્રાંગયે ભાષાબદ્ધમિదం చకార తులసీ తావస్తథామానసం పుణ్యం పాపహరం సదాశివకరం విజ్ఞాన భక్తి ప్రదం మాయా మోహమలాపహం సువిమలం ప్రేమాంబుగూరం శుభం శ్రీమద్ రామ చరిత్రమాన సమితం భక్త్యావగాహంతి ఏ సంసార పతంగ ఘోర కిరణే తర్యంతి నో మానవా શ્રી ગુરુ ચરણ સરોજ રજ વિનમન મુકુર સુધારી વરણૌ રઘુવર વિમલ જસો જોદાયક ફલચારી બુદ્ધિહીન તનુ જાનિકે સુમિરૌ પવન કુમાર બળ બુદ્ધિ વિદ્યા દેહુ મોહિ હરહુ કલેશ વિકાર શ્રિયાવર રામચંદ્ર કી જય પવન સુત હનુમાન કી જય બોલો ભાઈ સબ સંતન કી જય જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપિલ સતિ મુ લોક ઉજાગર રામ દૂત અતુલિત બલ ધામા અંજનિ પુત્ર પવન સુત નામા મહાવીર વિક્રમ બજરંગે કુમતિ નિવાર સુમતિ કે સંગી કંચન વરણ નિરાજ સુદેશા કાનન કુંડલ કુંચિત કેશ પાદવજ ઔર્વજા વિરાજે કાંદે મૂજ જનેયો સાજે શંકર સુવન કેસરી નંદન તેજ પ્રતાપ મહાજગવંદન વિદ્યાવાન સુ
सुनियति चातुर राम काज करि देखो आतुर प्रभु करि सुनि देखो रसिया राम लखन सीता मन बसिया सूक्ष्म रूप धरि सिंहि दिखावा विकट रूप धरि लंक जरावा जीव रूप धरि अतुर समाए राम चंद्र के पार समाए लाय सजीवन लखन जियाए श्री रघुवीर हर सिउर लाए रघुपति के भी बहुत बड़ाई तुम मम प्रिय भरत हि सम भाई सत वदन तुम्हारो यस गावे अस करि श्रीपति कंठ लगावे अनकादिक ब्रह्मादि मुनीषा नारद सारद सरिता रीता यम कुबेर दिगपाल जहाते कवि कोविद करि सके कहाने तुम उपकार सुग्रीव दीना राम मिलाए राज बल दीना तुम्हारो मंत्र विभीषण माना लंकेश्वर भय सब जग जाना युग सहस्र जोगन पर भानु लियो गाहि मधुर फल जानु प्रभु मूर्ति कामेलि मुख मानि जल बिलांगि गए अचरज नानि दुर्गम काज जगत के जेते सुगम अनुग्रह तुम्हारे देते राम दुआरे तुम रखवारे हो तन आज्ञा बिनु कैसारे सब सुख रहे तुम्हारी शरणा तुम रक्षक काहु तो डरना आपन तेज समारो आपे तीनों लोक हांकते कापे भूत पिशाच निकट नहीं आवे महावीर जब नाम सुनावे नाते रोग हरे सब पीरा जपत निरंतर हनुमत धीरा संकट से हनुमान छुड़ावे मन क्रम वचन ध्यान जोड़ावे सह पर राम तपस्वी राजा तिनके काज सकल तुम साजा और मनोरथ जो कोई लावे सोई अमित जीवन फल पावे चारो युग पर काप तुम्हारा है पर सिद्ध जगत उजियारा साधु संत के तुम रखवारे असुर निकंदन राम दुलारे अष्ट सिद्धि नव निधि के दाता अस वर दीन जानकी माता राम रसायन तुम्हारे पाता सदा रहो रघुपति के दाता तुम्हारे भजन राम को पावे जन्म जन्म के दुख बिसरावे अंधकार रघुवर पुर जाए जहाँ जन्म हरि भक्त कहाई और देवता चिंतन धरई हनुमत दे गर्व सुख करई संकट कटे मिटे सब पीरा जो सुमिले हनुमत बल वीरा जय 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 हनुमान गोसाई कृपा करो गुरुदेव की नाई जो सतवार पाठ कर कोई छूटे बंदी महा सुख होई जो यह पढ़े हनुमान चालीसा होय सिद्धि काकी गौरीसा तुलसी वास सदा हरि केरा कीजे नाथ हृदय महादेवा तुलसी वास सदा हरि केरा कीजे नाथ हृदय महादेवा पवन तनय संकट हरण मंगल मूरति योग राम लखन सीता सरिता हृदय पतौ सुर भूपतियावर रामचंद्र की जय पवन सुत हनुमान की जय बोलो भाई सब संतन की जय नमो स्वनंताय सहस्रमुखये सहस्रपादाभिः शिरोर्वाहये सहस्रनामा
शांति शांति शांति।